માળિયાહાટીના તાલુકામાં વિકાસ યાત્રા સંમેલન યોજવા બાદ જ્યારે માળિયા મેંદરડામાં 4.58 કરોડના વિકાસના કામોનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું। માળિયાહાટીના શહેર ખાતે ભાજપ દ્વારા વિકાસના કામને લઈને વિકાસ યાત્રા અંતર્ગત સભા યોજવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ સિસોદિયા સાથે બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ તેમજ જિલ્લા પંચાયત જૂનાગઢ પ્રમુખ મેદરડા પ્રાંત અધિકારી અને આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પક્ષની સરકાર છે અને રહેશે, એમને કોઈ ઉખાડી નહીં શકે। જ્યારે ધારાસભ્ય દ્વારા પણ વિકાસના કામો નથી કરી શક્યા તે કામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા માળિયાના વિકાસના કામ કર્યા છે, તેમજ આવનાર દિવસમાં માળિયાહાટીના તાલુકાના વિકાસ માટે અમે તત્પર રહેશું। સાથે આ સભામાં આવેલ તમામ લોકોએ વિકાસના કામની એક ફિલ્મ નિહાળી હતી, તેમજ માળિયા અને મેંદરડા તાલુકામાં 4.58 કરોડના વિકાસના કામોનું ડિજિટલ ખાતમુહૂર્ત શાંતાબેન ખટારિયાના હાથે કરવામાં આવ્યું હતું અને સભાને સંબોધી હતી। રમેશ કારિયા, ઇન્ટીવી ન્યૂઝ, માળિયાહાટીના।